બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યાર સુધીમાં 32થી વધુ લોકોના મોતની ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ દર્દીઓની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે આ બનાવને પગલે રાજ્ય સરકાર દ્વારા મોતને ભેટેલા અને સારવારમાં રહેલા લોકોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સાથે તેઓ ભાવનગરના સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઝેરી દારૂકાંડની ઘટનામાં ભોગ બનેલા લોકોની ખબર અંતર પૂછવા આવી પહોંચ્યા હતા. તેઓએ સરટી હોસ્પિટલમાં દાખલ ઝેરી દારૂકાંડના દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં નશાબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે બાબત અતિ ગંભીર છે. જ્યારે આ ઘટનામાં મોતને ભેટનાર અને હાલ જે લોકો સારવાર લઈ રહ્યા છે તે તમામને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે પોતાની સરકાર ગુજરાતમાં બને તો દારૂના દૂષણને ડામી દેવાની પણ વાત કરી હતી. મોત હો ગઈ થી ઓર કઈ લોગ સીરિયસ અપની જિંદગી સે જૂજ રહે હૈ. યહાં પે એસે કઈ લોગ અભી એડમિટ હૈ જિનકી હાલત સીરિયસ હૈ. અભી હમ ઉન સબ લોગો સે મિલકે આયે. સબસે પહેલે તો મેં ભગવાન સે પ્રાર્થના કરતા હું કે ઉન સબ લોગો કો કી આત્મા કો શાંતિ દે જો આજ હમારે બીચ મે નહીં રહે. ઓર મેં ભગવાન સે પ્રાર્થના કરતા હું કે જો લોગ અભી સીરિયસ હાલત મેં ઉન સબ લોગો કો જિંદગી બખ્શે. અભી હમ ઇન સબસે મિલકે આયે. બહોત બહોત ગરીબ લોગ હૈ ઓર ઉનકો દેખ કે અંદર બહોત દર્દ હોતા હૈ. એસા ઉનસે હમ પૂછ રહે થે, બાત કર રહે થે, તો ઉન્હોને બતાયા કે ઉન્હોને શરાબ પી ઓર શરાબ પીને કે બાદ ઉનકો ધુંધલા દિખાઈ દેને લગા ઓર ફિર ઉનકો હોસ્પિટલ આયા ગયા. ઉનસે પૂછા હમને, ઉન્હોને કહા કે બડે ખુલેઆમ યહાં પે શરાબ બિક રહી હૈ ઓર રોજ બિકતી હૈ, રોજ શરાબ બેચને વાલે આતે હૈ ગાંવ મે, રોજ શરાબ બિકતી હૈ. ગુજરાત મે તો નશાબંધી હૈ. અગર નશાબંધી હૈ તો ઇતની ખુલ્લેઆમ શરાબ કેસે બિક રહી હૈ? ક્યા પ્રશાસન કો પતા નહીં? જાહેર તૌર પે પતા હૈ. ઇતને બડે સ્કેલ કે ઉપર ગાંવ ગાંવ કે અંદર ઇતને સારે ગાંવ કે લોગ યહાં આજ એડમિટ હૈ. ગાંવ ગાંવ કે અંદર ઇતને બડે સ્તર કે ઉપર શરાબ કેસે બિક રહી હૈ? જાહેર તૌર કે ઉપર ઉનકો રાજનૈતિક પોલિટિકલ ઉનકો સંરક્ષણ હૈ, ઉસકે બિના નહીં હો સકતા. કેજરીવાલજી ઓર લોગ કહેતે હૈ કે મીડિયા કી રિપોર્ટ્સ કે હિસાબ સે હજારો કરોડો કા ધંધા હૈ યે. તો જાહેર તૌર પે ભ્રષ્ટાચાર કી વજહ સે ચંદ પૈસે કમાને કે લિયે, હજારો કરોડ રૂપે કમાને કે લિયે લોગો કી જિંદગી કે સાથ ખિલવાડ કિયા જા રહા હૈ. સબસે પહેલે તો હમ યે માંગ કરતે હૈ કે જિન લોગો કી ઇસ હાદસે મે મોત હુઈ હૈ ઉનકો સરકાર ઉચિત મુઆવજા દે. જો લોગ આજ રાજનીતિ વો કર રહે હૈ, હમ લોગ અગર યહાં પે ઇનસે મિલને કે લિયે આયે હૈ, સંવેદના દેને કે લિયે આયે હૈ, યે તો સબકો દેના ચાહિયે. સબ હમારે ભાઈ બહેન હૈ, હમ સબ લોગ ભાઈ બહેન હૈ, હમ સબ એક હી દેશ કે લોગ હૈ, હમ સબ લોગો કો એક દૂસરે કા સાથ દેના ચાહિયે. લેકિન અગર એસે રાજ્ય મે જહાં પે નશાબંધી હૈ કાગજો કે ઉપર ઓર વહાં જમ કે દારૂ બિક રહી હૈ, યે રાજનીતિ હૈ, યે ભ્રષ્ટાચાર કી રાજનીતિ હૈ, યે લોગો કી જાન સે ખેલને કી રાજનીતિ હૈ. સર આપકા ક્યા વિઝન હો સકતા હૈ અગર નશાબંધી પર? આપકા ક્યા વિઝન હૈ ગુજરાત? અગર હમારી ગુજરાત મે સરકાર બની હમ ઇસકો સખ્તી સે લાગુ કરેંગે, ક્યુંકિ હમારી ઈમાનદાર પાર્ટી હૈ, હમ ઈમાનદારી સે ચલાતે હૈ. હમ દો નંબર કી જહેરીલી શરાબ બેચ કે હમ લોગ અપની પાર્ટી કે લિયે ચંદા ઇકઠ્ઠા નહીં કરતે. સર આપ અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.